આજે એક અગત્યનો ટોપિક આપણે શીખીએ, વાન્ડરવાસ સમીકરણ, હા, જેને આપણે વાન્ડરવાસ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. હા, સમજતા પહેલા આપણે એ કેમ જરૂર પડ્યું સમીકરણ, બરાબર, એ સમજીએ. આપ સૌ જાણો છો કે આદર્શ વાયુ જે છે, જે કલ્પના છે એવું પણ કહી શકાય, બરાબર. આદર્શ વાયુ જે છે એ કયો વાયુ, તો કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ને ફોલો કરે, જે વાયુ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી ને ફોલો કરે એ વાયુ આદર્શ વાયુ કહેવાય. એનો મતલબ એવો થયો કે જે વાયુના નિયમો છે, બોઇલનો નિયમ છે, ગેલ્યુસેકનો નિયમ છે, એવોગેડ્રોનો નિયમ છે, બધા નિયમને તે ફોલો કરે, બધા નિયમને જો તે ફોલો કરે તો તે આદર્શ વાયુ કહેવાય. પણ આપણે એ પણ જોયું કે બધા વાયુઓ વાસ્તવિક વાયુ હતા, જે પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી ફોલો નતા કરતા. આને ફોલો નતા કરતા એટલે આપણે એવું કહેતા હતા કે ભાઈ આદર્શ વાયુ જે છે એનાથી એ વિચલન દર્શાવે. આપણે ટેક્સ્ટબુક વખતે આ ટોપિક થોડુંક સમજાવ્યો છે, કીધું કે ભાઈ વિદ્યાર્થી, આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય, તો એની ડેફિનેશન જે છે એ ડેફિનેશનમાં કોઈ વિદ્યાર્થી આદર્શ હોઈ જ ના શકે. ક્યાંક ને ક્યાંક આદર્શ વિદ્યાર્થીની નજીક જાય અથવા કોઈ પરિસ્થિતિમાં એ આદર્શ વિદ્યાર્થી બને, પણ થોડોક સમય માટે, ફરી એ પરિસ્થિતિ બદલાય એટલે પાછો હતો એને એવો વિદ્યાર્થી બની જાય. એવી રીતે વાસ્તવિક વાયુ, દરેક વાયુ વાસ્તવિક છે, એ આદર્શ વાયુ જેવો બનવા જાય છે, પણ ક્યારેક કોઈ ચોક્કસ પરિસ્થિતિ હેઠળ. એ પણ આપણે સાબિત કરી સૈદ્ધાંતિક રીતે કે ક્યારે આદર્શ વાયુ બને. જનરલી જુઓ તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી, એનો મતલબ નિયમોને પ્રોપરલી ફોલો કરતો નથી, એટલે કે આદર્શ વાયુથી શું દર્શાવે છે, ક્યાંક ને ક્યાંક વિચલન દર્શાવે છે. તો વિચલન દર્શાવવાનું કારણ શું, તો અલગ અલગ પ્રયોગોને અંતે એવું સાબિત થયું કે આ વિચલન કેમ આવતું હતું, કે કેમ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી નહોતું આવતું. વાયુ તો બધા બોઇલના નિયમને પણ ફોલો તો કરે જ છે, ગેલ્યુસેકના નિયમને પણ ફોલો કરે, ચાર્લ્સના નિયમને ફોલો કરે છે, તો ક્યાં પ્રાયોગિક અને સૈદ્ધાંતિકમાં ગડબડ ક્યાં થતી હતી, કેમ મેચ નહોતું થતું, તો ત્યાં ભૂલ જે શોધાઈ હતી, તો એમાં જે એની અભિધારણાઓ હતી, એટલે કે જે વાયુનો અણુગતિવાદ જેને કહેવાય, બે અભિધારણાઓ ખોટી પડી હતી. જેમાં સુધારો કરવામાં આવ્યો, કારણ કે બુકની અંદર જે અભિધારણાઓ આપેલી છે તે વખત સમજાતા, બરોબર, કે ભાઈ કેવી રીતે ગતિ કરે છે અને એની પાસે આકર્ષણ હોતું નથી ને કદ નહીવત છે, આ બધી અભિધારણાઓ હતી એની ગતિ ઉર્જા ને બધી. એમાં બે અભિધારણાઓ કઈ ખોટી પડી યાદ કરો. એક તો એમને એવું કહ્યું કે આકર્ષણ નહોતું, અભિધારણા એક એવી હતી કે ભાઈ આકર્ષણ હોતા નથી, અને બીજું કદ જે છે અણુઓનું કદ એ ન ગણ્ય છે, એટલે કે એમાં ગણતરીમાં લેવામાં આવતું નતું અત્યાર સુધી સૈદ્ધાંતિકમાં. અને વાત એ સાચી છે કે ભાઈ એટલા મોટા પાત્રમાં વાયુના અણુઓનું કદની જગ્યા કેટલી, બરોબર. બીજું આકર્ષણ નહોતું, હવે બહુ સીધી વસ્તુ છે, આકર્ષણ ના હોય એક અભિધારણા, આ બે અભિધારણામાં સુધારો થયો એટલે તો નવું ઇક્વેશન મળ્યું આપણને, અને આને સુધારવામાં આવ્યું કે કેમ પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી કેમ થતું હતું, ક્યાં ખામી રહી જતી હતી. તો આ બે ખામી હતી કે વાસ્તવિક વાયુમાં આ બે અભિધારણાઓ આદર્શ વાયુ સમજતા હતા, અને એમાં એવું સમજતા હતા કે ભાઈ આકર્ષણ હોતું નથી, એટલે કે અણુઓ જે છે એ અણુઓ જે વિસ્તરણ કરે છે, બરોબર, ફેલાય છે, પ્રસરણ કરે છે, તો આકર્ષણ નથી એટલે તો કરે છે, આકર્ષણ હોય તો એકબીજા સાથે હે જતા, એટલે એને ન ગણ્યા, એટલે આકર્ષણ હોતું નથી એટલે અહીંયા કેટલું લેતા હતા, ઝીરો. કદ નથી એનો મતલબ કેટલું લેતા હતા, ઝીરો, એટલે ઝીરો લેવાની ગણતરીમાં આવી ભૂલ થતી હતી, એટલે સુધારો કર્યો કે ના ભાઈ હવે આકર્ષણ પણ છે અને કદ પણ છે, હવે ગણતરીમાં લો. તો આકર્ષણ જ્યારે લીધું ગણતરીમાં થાય તો વચ્ચે જે અણુ હતા એને તો ચારે બાજુ એક સરખું આકર્ષણ હતું,
એટલે પરિણામી આકર્ષણ બળ શૂન્ય હતું. પરંતુ જે દિવાલ સાથે જતા હતા રાઈટ, એ દિવાલ સાથે જે અણુ જતો હતો એની આજુબાજુના અણુઓ શું કરતા હતા, એને આકર્ષણ કરતા હતા. એટલે એકચ્યુઅલી અહીંયા જે દબાણ આવતું હતું ને, આ પી આદર્શવાનું જે દબાણ આવતું હતું, એ દબાણમાં ક્યાંક ત્રુટી રહી જવા પામી. કઈ ત્રુટી રહી જવા પામી? કારણ કે અત્યાર સુધી આકર્ષણ ગણતા નતા, એટલે કે સીધે સીધું આકર્ષણ નથી, અને જે દબાણ હતું ને એ દબાણ અહીંયા ગણતા હતા. પરંતુ અહીંયા એ દબાણ ઓછું આવતું હતું. કેમ ઓછું? કારણ કે હવે આ લોકો ખેંચતા હતા, એટલે કેટલું દબાણ કોણ લઈ જતું હતું? તો આ આકર્ષણ લઈ જતા હતા. હે, ફ્રીમાં ધક્કો વાગે અને કોઈ પકડે અને ધક્કો મારે, તો જે પકડી રાખે એટલો ધક્કો ઓછો વાગતો હતો. તો પેલા અણુ જે દિવાલ સાથે અણુ જતો હતો એને પકડી રાખતા હતા, એટલે એટલો ધક્કો ઓછો વાગતો હતો. અને એટલો ધક્કો ઓછો વાગતો હતો એ આમાં સુધારો કરવામાં આવ્યો. એટલે કે આપ સૌ જાણો છો કે પી જે છે એ પીમાં એ કેટલો સુધારો થયો, તો કે એ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર જેટલો સુધારો થયો. એટલે ખરેખર દબાણ જે હતું ને એ આ હતું. પી એકલું નહીં, એમાં આ જે ધક્કો જે આકર્ષણ લેતા હતા ને, આકર્ષણ કેટલું હતું? તો એન સ્ક્વેર અપન વી સ્ક્વેર જેટલું. ગણતરીથી સાબિત કરી કે આ એ શું છે, પછી આપણે ડિટેલમાં સમજીએ છીએ. રાઈટ, એન છે સંખ્યા છે, વી છે કદ છે, તો એ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર રીતે સાબિત થયું કે ભાઈ આટલું ખૂટે છે એટલું એમાં ઉમેરો, તો આ ઇઝ ઇક્વલ ટુ છે ને નોટ ઇક્વલ ટુ, એ ઇઝ ઇક્વલ ટુ થઈ જશે. પછી શું જોયું કે ભાઈ અણુઓનું કદ ન ગણે નહીં, હવે એને ગણવાનું. કારણ કે એકચ્યુઅલી વાયુના અણુઓનું કદ એટલે શું? તો એને ફરવા માટે કેટલી જગ્યા જોઈએ, એ પાત્રનું કદ. તેમાં પોતાનું કદ તો ગણવું પડશે ને, એટલું એને ઓછું મળશે. એને ફરવા માટે જે સ્પેસ જોઈએ એમાં અણુઓના જેટલા કદ જેટલી સ્પેસ એને ઓછી મળવાની છે. એટલે ખરેખર અણુઓનું કદ અહીંયા વી લેતા હતા, પણ વી કદ નથી. એનો મતલબ એવો થયો કે એ કેટલું કદ છે, તો એ જે વી કદ છે એમાંથી અણુઓનું કદ તો બાદ કરવું પડે ને ભાઈ, એની જગ્યા તો આપવી પડે ને. એટલે જે સ્પેસ મળે છે એ કેટલી મળે? એના મૂળ કદ કરતા જે અણુઓની સંખ્યા છે અને દરેક અણુનું કદ છે એ કદ બાદ કરવું પડે. એટલે આ વાયુના અણુઓનું કદ છે એનબી, અને હવે જયારે આ બંને ફેરફાર કર્યા ને ત્યારે એનઆરટી આવી ગયું. હવે એનઆરટી આવી, એટલે એનઆરટી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી આવતું હતું પીવીમાં. પણ પીવીમાં આ બે સુધારણા કરવાની હતી, બરોબર. અને આ ઇક્વેશન વાન્ડર વાલ્સ સમીકરણ તરીકે ઓળખાય છે. અને હવે આને ડિટેલમાં આપણે જોઈએ કે એમાં કયા કયા કેવા ફેરફાર છે, બી શું છે, એ શું છે, એના એકમ શું છે, વધારે દબાણ હોય ઓછું દબાણ હોય તો શું થાય છે, આ જે વિચલન આપણે ગ્રાફ જોયા એ કેમ એવા ગ્રાફ આવે છે એ આપણે હવે ડિટેલમાં જોઈએ. તો આ બેઝિક માહિતી બુકમાં હતી, અને ખાસ રિવિઝન થઈ જાય એ હેતુથી મેં તમને જણાવી. જો હવે વાન્ડરવાલ્સ સમીકરણ આપણે લખીએ ફરીથી, વાન્ડરવાલ્સ સમીકરણ, તો પી પ્લસ એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. હવે આ સમીકરણને આપણે જોઈએ કે વિચલન ક્યાં ને કેવી રીતે થાય છે, શું છે, બરોબર. તો પહેલું છે એ ખૂબ ઊંચા દબાણની વાત કરીએ આપણે. એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન, બરોબર, કે ઊંચા દબાણે વાન્ડરવાલ્સ સમીકરણ શું હોય છે, અથવા તો ઊંચા દબાણે જે વિચલન અચળાંક આપણે જોયો, બરોબર, એ જે ઝેડ છે એ શું છે, તો એ આપણે જોઈએ. તો ઊંચા દબાણે, હવે સમજો, દબાણ ઊંચું થાય એનો મતલબ પી જે છે એ ખૂબ ઊંચો થઈ જાય છે. હવે જ્યારે પી દબાણ ઘણું બધું ઊંચું થઈ જાય છે, એની પર એટલું બધું દબાણ આપવામાં આવે છે વાયુ પર, કે હવે પેલો જે બીજું જે પદ હતું ને, કે દબાણમાં જે ઓછું દબાણ હતું આકર્ષણને લીધે ઉમેરવી, આખું પદ જે છે નહીવત થઈ જાય છે. એનો મતલબ એવો થાય કે એ એન આખું જે પદ હતું એ આવી રીતે હતું કે ભાઈ પી પ્લસ એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર, તો નિયરલી પી થઈ જાય.
કારણ કે આ પદ હવે અવગણી શકાય. દબાણ ઘણું ઊંચું છે અને જયારે દબાણ એનું પોતાનું જ બહારથી જ આપણે જયારે એટલું ક્રિએટ કરતા હોય ત્યારે નહીવત ફેરફારને અવગણી શકાય. બરોબર, એટલે નિયરલી પી થઈ જાય. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે વાંડવાસની અંદર. તો આના બરાબર પી એટલે કે વાંડવાસ સમીકરણમાં પી, તો હવે બાકી શું રહેશે? વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. હવે એક મોલ માટે લઈએ આપણે, એક મોલ માટે લઈએ તો પી વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આર ટી. બરાબર, એક મોલ માટે. અને એક મૂળ માટે એટલે એન એક થઈ જાય, અહીંયા પણ એન એક થઈ જાય. બરોબર, એટલે આરટી અને બી રહેશે. સાદરૂપ આપીએ તો પીવી માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ આરટી. પીવી ને આ બાજુ લાવી દઈએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ જે છે એટલે અહીંયા આરટી તો છે જ, આ માઇનસ છે પ્લસ થઈ જશે એટલે અહીંયા આવી જશે પીબી. ત્રણેયને આરટી વડે ભાગી નાખીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી પ્લસ પીબી. બરોબર, તો ભાગી શકાય ગાણિતિક રીતે. તો આરટી 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 જતા રહેશે. હવે પીવી પણ આરટી યાદ કરો, હે, દબાણીય અવયવ ઝેડ આપણે ઓળખીએ છીએ, એટલે કે પીબી અપન આરટી એટલે કે ઝેડ. એક મોલ છે, અહીંયા એન નથી કારણ કે એક મોલ છે, એટલે પીબી અપન એન આરટી તો ઝેડ અહીંયા એક થઈ ગયો પ્લસ પીબી અપન આરટી. પીબી અપન આરટી એટલે કે ઊંચા દબાણે ઝેડ છે ને એ વન પ્લસ આવે છે. હા, એટલે આપણે ગ્રાફ યાદ કરીએ તો આવો ગ્રાફ દોર્યો હતો આપણે. બરોબર, અહીંયા દબાણ હતું, અહીંયા ઝેડ હતો, તો અહીંયા ઝેડ બરાબર વન કોના માટે હતો? આદર્શ. અહીંયા ઝેડ બરાબર વન. બરોબર, એટલે ઉપર અહીંયા ઉપર ધન વિચલન કહેતા હતા, નીચે ઋણ વિચલન કહેતા હતા. તો વન પ્લસ એટલે એ જે ઊંચા દબાણે બધા ગ્રાફ તમે જોયા હોય ને તો યાદ કરો એ આવી રીતના હતા. તો ઊંચું દબાણ એટલે પ્રેશર અહીંયા વધી જાય છે. જો ઊંચા પ્રેશરે વન પ્લસ થાય છે એટલે આ જે બધા છે એ ઊંચા દબાણે ગ્રાફ છે. અને ઊંચા દબાણે ઝેડ જે છે એક કરતા મોટો હોય અહીંયા સાબિત થયું વન પ્લસ. વનમાં ક્યાંક કશું ઉમેરવું પડે. બરોબર, બીજું અહીંયા તમે એક માર્ક કરો એટલે કે એનો મતલબ અહીંયા ધન વિચલન થાય એ તો નક્કી થઈ ગયું. બરોબર, ઉપર થશે અને ધન વિચલન એટલે શીખી ગયા આપણે, ધન વિચલન એટલે ઝેડ જે છે એક કરતા મોટો છે. હવે અહીંયા બે બાબતોની વાત થાય છે કે અહીંયા જ્યારે ધન વિચલન થાય ને ત્યારે બી ઓપ્શન આવે છે. બી એટલે કે બી અંદર છે આન્સરમાં, એટલે એ પદ શું બતાડે છે કે ભાઈ અહીંયા બી છે એનો મતલબ આપણે બે અચળાંક લીધેલા એ ને બી, અહીંયા એ ને બી અચળાંક છે. સમજાણો છો કે એ અને બી બંને શું છે? અચળાંક છે. એને ડિટેલમાં ફરી સમજાવજો, પણ એ ને બી અચળાંક જે છે એટલે કે બી જે છે ને કદ બતાડે છે. એ પણ આપણે જો અહીંયા કદમાં છે. બરોબર, અણુઓનું એટલે કે અહીંયા જે અણુ છે ને વાયુના અણુનું કદ, એ કદ અહીંયા અસર કરે છે. સમજો, અહીંયા કદ અસર કરે છે ઊંચા દબાણે, પણ અહીંયા એ નથી. જો ક્યાંય કોઈ જગ્યાએ સ્મોલ એ નથી. સ્મોલ એટલે આંતર આણ્વીય આકર્ષણ, એટલે અહીંયા અણુનું કદ અસ્તિત્વ ધરાવે છે પણ અણુ વચ્ચે જે આકર્ષણ છે એ કેવું છે? ન ગણ્યા છે. એટલે કે અહીંયા એ અસર કરતું નથી, એટલે અણુઓનું જે આકર્ષણ છે અહીંયા નથી. ક્લિયર? તો આ જે વાત હતી એ ઊંચા દબાણે, ક્યારે પરીક્ષામાં એવું એક વખત પૂછ્યું છે કે ઊંચા દબાણે ઝેડનું મૂલ્ય શું, તો આ ઊંચા દબાણે ઝેડનું મૂલ્ય છે. બરોબર, હવે નીચા દબાણે લઈએ.
નીચા દબાણે શું થાય ચેક કરીએ. હવે નીચા દબાણે આપ શું જાણો છો કે પી જે છે નીચો છે, તો બોઇલના નિયમ પ્રમાણે કદ વધી જશે. દબાણ જેવું નીચું કરશો એટલે કદ વધશે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે જ્યારે કદ ઘણું બધું વધે, નીચું દબાણ લઈ લઈએ આપણે એકદમ, ત્યારે આ વેલ્યુ ઘણી બધી મોટી થઈ જાય. હવે આ વેલ્યુ જ્યારે મોટી થઈ જાય તો આ તો એની સામે અવગણી શકાય. જ્યારે કદ જ બહુ મોટું વિશાળ હોય તો પછી આને કંઈ ગણતરીમાં બહુ લેવાની જરૂર નથી પડતી. એટલે કે નીચા દબાણે શું થાય, તો વી માઇનસ એનબી જે છે એની જગ્યાએ શું લખાય, વી. બરાબર, એટલે આ પદ આખું નીકળી જાય કારણ કે નીચા દબાણે છે. તો હવે વાન ડર વાલ્સ સમીકરણ શું થશે, પી પ્લસ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર ઇન્ટુ વી, આ નીકળી ગયું પદ, ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે એક મોલ માટે લખીએ તો પી પ્લસ A upon V square into V is equal to RT. અહીંયા લખીએ કે N બરાબર 1 મોલ. N નીકળી ગયા. સાદરૂપ આપીએ, PV plus A upon VV નીકળી જશે, એટલે A upon V is equal to RT. A upon V ને પેલી બાજુ લઈ જઈએ તો PV is equal to RT minus A upon V. RT વડે બધાને ભાગી દઈએ તો PV upon RT is equal to RT upon RT minus A upon VRT. RT RT ઉડી જશે. PV upon RT ફરી PV upon NRT, એટલે N એટલે એક મોલ છે, એટલે આ શું થઈ ગયો, Z. Z બરાબર RT upon RT એટલે 1 માઇનસ A વિરાટ. વિરાટ કોહલી IPL ચાલી રહી છે ને, એટલે 1 માઇનસ A upon વિરાટ કોહલી એવું આવશે, એટલે VRT. હવે આ જે આવ્યું ને, જો વાંડવા સમીકરણ જો, હવે એના અચળાંકો બે હતા, A અને B. તો પહેલો અચળાંક છે A. A છે શું, તો આપ સૌ જાણો છો કે A એક જાતનું દબાણ છે. P is equal to A m square upon B square. આવું એક પદ વાંડવા સમીકરણમાં આવતું હતું, બરાબર. તો એ દબાણ જ છે, એટલે કે દબાણનો અંશ એમાં ઉમેરવામાં આવે છે, એટલે કે P is equal to N square upon V square. તો આપણે A ને સૂત્ર કરતા બનાવીએ તો P V square અહીંયા આવી જાય, N square નીચે જતા. તો આ A છે એનો એકમ જો જાણવો હોય તો P એટલે કે દબાણ, બરાબર. આ છે કદ અને આ છે મોલ એટલે કે જથ્થો. તો દબાણનો જનરલી એકમ આપણે શું લઈએ છે, વાતાવરણ કે બાર, બરાબર. એટલે અહીંયા દબાણનો એકમ લખીએ તો બાર. કદ લઈએ છે લીટર, તો અહીંયા આવશે લીટરનો સ્ક્વેર અને આ તો મોલ છે જ, એટલે અહીંયા આવશે મોલનો સ્ક્વેર. કોઈક વખત પૂછાય કે જે અચળાંક છે એ વાન ડર વાલ્સમાં એનો એકમ શું છે, તો બાર ઇન્ટુ લીટર સ્ક્વેર અપન મોલ સ્ક્વેર, બરાબર. હવે એ એકચ્યુઅલી બતાડે છે વાયુઓના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણનું માપ, જે તે પાત્રમાં વાયુના અણુઓ લીધેલા છે એમની વચ્ચે કેટલું આકર્ષણ છે. દરેક પ્રકારના વાયુ માટે સરખું આકર્ષણ નથી હોતું, બરાબર. એ આપણે જોઈએ પછી. ટૂંકમાં આંતર આણ્વીય આકર્ષણ વધે તો એની વેલ્યુ વધે. આંતર આણ્વીય આકર્ષણનું માપ જ છે એટલે એ વધે તો એની વેલ્યુ વધે. એનો મતલબ એ જે છે એ કોના પ્રપોર્શનલમાં છે, કે છે આંતર આણ્વીય આકર્ષણ બળ
એટલે કે એનું મૂલ્ય વધે તો આંતર આણ્વી આકર્ષણ વધે, એનાથી વિરુદ્ધ આંતર આણ્વી આકર્ષણ વધુ હોય તો એનું મૂલ્ય વધારે હોય. એટલે આ ખાસ યાદ રાખીશું. હવે જનરલી ઉદાહરણ થોડાક જોઈએ. સામાન્ય રીતે ધ્રુવીય જે અણુઓ હોય જેની દ્વિધ્રુવીય ચાક માત્રા ઝીરો ના હોય એ લોકોમાં એનું મૂલ્ય વધારે હોય કોના કરતા, અધ્રુવીય કરતા. બરોબર, અધ્રુવીય જે છે એમની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ તો છે જ, પરંતુ એના કરતા અધ્રુવીય કરતા ધ્રુવીય ધ્રુવીય અણુઓ જ્યારે ભેગા થતા હોય ત્યારે એમની વચ્ચે એનું મૂલ્ય વધારે હોય, કારણ કે આકર્ષણ વધારે હોય. આપણે વાંડવાસ આકર્ષણ બળના ત્રણ પ્રકાર ટેક્સ્ટ બુકમાં શીખ્યા હતા એમાં. બરોબર, એનો મતલબ એવું પૂછે કે ભાઈ SO2 અને CH4 એમાં એનું મૂલ્ય કોનું વધારે, તો SO2 માં એનું મૂલ્ય વધારે, કારણ કે આ ધ્રુવીય છે. અહીંયા મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો છે, જ્યારે અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, આ અધ્રુવીય અણુ થયો. અચ્છા, હવે જ્યારે આવા જ અણુ પૂછે કે બધા જ અધ્રુવીય તો શું, F2, Cl2, Br2, Y2 આ તો બધા છે, હવે એમાં એનું મૂલ્ય કોનામાં વધારે ને કોનામાં ઓછું, તો આપ સૌ જાણો છો તેમ આંતરાણ્વીય જે આકર્ષણ બળ છે ને, એટલે ડાયરેક્ટ સીધી રીતે લેવું હોય તો આપણે એ જ લઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. એ પ્રપોર્શનલ એમ તરીકે પણ તમે યાદ રાખી શકો છો કે મોલેક્યુલર વેટ જેટલું વધારે. સમજો, આ આવર્ત કોષ્ટકમાં આપણે ટોપિક શીખીશું કે સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ વાંડવાસ આકર્ષણ બળ વધે. કારણ શું કે મોલેક્યુલર વેટ જેમ વધે બરોબર તેમ આંતર આણ્વીય આકર્ષણ બળ વધે. સમજો, હલકા જે કણો છે એમાં વાંડવાસ આકર્ષણ બળ બહુ જ ઓછું હોય, ભારે જે કણો છે એમની વચ્ચે વાંડવાસ આકર્ષણ બળ વધારે, આ ગુરુત્વાકર્ષણ બળ જેવું. જેટલું દળ વધારે એટલું ગુરુત્વાકર્ષણ બળ વધારે, જેટલું દળ ઓછું એટલું ગુરુત્વાકર્ષણ બળ ઓછું. તો વાંડવાસ આકર્ષણ બળ જેટલું દળ વધારે, મોલેક્યુલર વેટ જેટલો ભારે એટલું વધારે. બરોબર, એટલે આમાં સૌથી વધારે જે એટલે કે દળ કોણ વધારે, તો I2 નું વધારે. એટલે આ સૌથી હલકો એટલે એના કરતા Cl2 માં વધારે હશે, Cl2 કરતા એનું મૂલ્ય Br2 માં વધારે હશે, Br2 કરતા I2 માં વધારે હશે, કારણ કે મોલેક્યુલર વેટ આમ જતા શું થાય છે, વધે છે. તો જયારે અધ્રુવીય હોય ને ત્યારે મોલેક્યુલર વેટ ઉપર જવાનું છે. એટલા માટે આપ સૌ જાણો છો કે આ F2 છે ને એ વાયુ સ્વરૂપમાં છે, કારણ કે આંતરાણ્વીય આકર્ષણ બળ ઓછું છે, આ પણ વાયુ સ્વરૂપમાં છે. અહીંયા આંતરાણ્વીય આકર્ષણ બળ વધે છે એટલે પ્રવાહી છે, અધાતુમાં માત્ર બ્રોમિન એકલો પ્રવાહી છે, યાદ રાખજો. અને I2માં આંતરાણ્વીય આકર્ષણમાં ઘણું બધું વધારે છે, એટલે આયોડિનના સ્ફટિકો મળે છે, એટલે આયોડિન ઘન છે. તો આ વાયુ વાયુ પ્રવાહી ને ઘન એનું કારણ શું છે કે એમાં જે એ છે મોલેક્યુલર વેટ વધે, વાંડવાસ આકર્ષણ બળ વધતું જાય. અને વાંડવાસ આકર્ષણ બળ જ્યારે વધતું જાય ત્યારે એ અવસ્થા પણ નક્કી કરે વાંડવાસ આકર્ષણ બળ. ક્લિયર છે ને, આંતરાણ્વીય આકર્ષણ બળ બહુ જ વધારે હોય તો ઘન, ઓછું હોય તો પ્રવાહી, નહીવત હોય તો વાયુ, એ પણ એ નક્કી કરે છે. બીજું, હવે જ્યારે વાંડવાસ એકલાને લઈને ચાલતા આવીએ ને ત્યારે પાછો ત્રીજો પોઈન્ટ તમારે યાદ રાખવો પડશે. વાંડવાસના હાઇડ્રોજન બંધ બંને નિર્બળ છે, પરંતુ વાંડવાસ કરતા હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે. એટલે કે હાઇડ્રોજન બંધ હોય ને ત્યારે એનું મૂલ્ય પાછું વધારે હોય. હા, અહીંયા જે છે એ નિયરલી 10 જેટલું હોય છે તોડવા માટે. બરોબર, અને અહીંયા આપ સૌ જાણો છો કે 10 થી શરૂ કરીને 100 સુધી હોય છે, એટલે જનરલ નિયરલી 40-100 લઈએ છીએ આપણે. તો એ જે ઉર્જા જે છે અહીંયા તોડવા માટે 10 કિલો જૂલ ઉર્જા જોઈએ, અહીંયા 40-100 સુધી ઉર્જા જોઈએ. તો આના કરતા વધારે છે, એનો મતલબ એનું મૂલ્ય વાંડવાસ કરતા જ્યારે હાઇડ્રોજન બંધ અંદર વધારો અંદર આવેલો હોય ત્યારે એનું મૂલ્ય વધારે, ત્યારે તમારે તે વખત મોલેક્યુલર વેટ જોવાનું નથી. બરોબર, એટલે એ ખાસ યાદ રાખજો. બીજું, જેનું એનું મૂલ્ય વધુ તે ઝડપથી ને સહેલાઈથી પ્રવાહીકરણ પામે. હવે આ પ્રશ્ન પૂછાય છે કે તમને એવું પૂછે કે કેટલાક વાયુ આપેલા હોય આવી રીતે અને તમે કહે કે એમાંથી ઝડપથી પ્રવાહીકરણ કોનું થાય, તો સીધી વસ્તુ, જેમાં એનું મૂલ્ય વધારે એનું પ્રવાહીકરણ ઝડપથી. કેમ? કારણ કે પ્રવાહીકરણ માટે આકર્ષણ જોઈએ, આકર્ષણ ના હોય તો પ્રવાહીકરણ કેવી રીતે થાય? એકબીજાની નજીક આકર્ષણ, જેટલું આકર્ષણ ને એટલું પ્રવાહીકરણ વાયુનું વહેલું થાય.
તો એનું મૂલ્ય જેટલું વધારે એટલું ઝડપથી એનું પ્રવાહીકરણ થાય. બરોબર? હા, હવે એના મૂલ્ય ઉપર બીજી એક અગત્યની વાત કે ખૂબ નાના જ્યારે કણો હોય અથવા તો એકદમ હલકા કણો હોય, વેટમાં બહુ ઓછા હોય, મોલેક્યુલર વેટ બહુ ઓછું હોય અને સાઈઝમાં બહુ નાના કણો હોય, ત્યારે એમનો એનું મૂલ્ય નિયરલી ઝીરો હોય છે. જેમ કે હાઇડ્રોજન અને હિલિયમ. બરોબર? આ બંને માટે આ પણ તમારે ખાસ સાઈડમાં યાદ રાખજો, હાઇડ્રોજન અને હિલિયમ જો હલકા ને નાના કણો માટે એનું મૂલ્ય ઝીરો હોય છે, એટલે આનું પ્રવાહીકરણ બહુ જ મુશ્કેલી ભર્યું છે. એટલે કે દબાણ, ઊંચા દબાણે પણ પ્રેશરાઇઝ થતા નથી. એટલે તો આ લોકોનો ગ્રાફ તમે જુઓ હશે કે ઉપર જ જતા હશે, ઝેડ જે છે ધન વિચલન જ દર્શાવતું હશે. બરોબર? કારણ કે એનું મૂલ્ય કેવું છે, અહીંયા નિયરલી ઝીરો છે, કમ્પ્લીટલી ઝીરો નથી પણ બહુ જ ઓછું છે. બરોબર? ચલો બીજો અચળાંક છે બી, વાયુના અણુનું અસરકારક કદ દર્શાવે. તો બી જે છે એકચ્યુઅલી શું હતું, તો કે વી બરાબર એન બી, એકદ જ છે એક જાતનો. બરોબર? વાયુનું એમાં બી બરાબર શું થાય, તો બી બરાબર વી અપન એન. તો એનો મતલબ એક ડાયરેક્ટ એકમ લખી દઈએ તો લીટર અપન મોલ. તો આ જે હતી એ બી ની વાત હતી, એ અસરકારક કદ દર્શાવે. આના બહુ પ્રશ્નો જાજા પૂછાતા નથી. બરોબર? એ મહત્વનું છે. તો આ જે પોઈન્ટ હતા એ વાંદવાસ અચળાંક એ અને બી વિશેના હતા. જો એ ને બી ના કેટલાક બીજા વિવિધ ઉપયોગો જોઈએ, આપણે એને સાબિત નહીં કરીએ કારણ કે એટલું બધું ડિટેલમાં પૂછાતું નથી, પરંતુ આપણે સૂત્ર યાદ રાખીશું. પહેલા આ કન્ડિશન યાદ રાખો, જેમ એનું મૂલ્ય વધુ અને બીનું મૂલ્ય ઓછું, એ ને બી હવે સારી રીતે તમે જાણી ચૂક્યા છો. બરોબર? તેમ વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય. એટલે એક વખત પ્રશ્ન એવો પૂછાયો છે એન્ટ્રન્સમાં કે તમને અલગ અલગ વાયુના એના અને બીના મૂલ્ય આપેલા છે અને તમને એવું પૂછે છે કે કયા વાયુ કયા ઓપ્શનમાં એના બીના મૂલ્ય ઉપરથી વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય. તો તે વખત કન્ફ્યુઝન ના થાય. એનું મૂલ્ય આપણે ઓલરેડી શીખી ગયા છે કે જેમ વધુ તેમ આકર્ષણ વધુ, જેમ આકર્ષણ વધુ તેમ પ્રવાહીકરણ ઝડપથી થાય. હવે બીનું મૂલ્ય સામે ઓછું જોઈએ. બરોબર? અચ્છા, હવે આ નામ સાંભળ્યા છે આપણે ટેક્સ્ટબુકમાં, એની ડેફિનેશન પણ જોઈ ચૂક્યા છીએ વાયુના પ્રવાહીકરણમાં, કારણ કે આપણે અત્યારે વાયુના પ્રવાહીકરણ ઉપર થોડું ડિસ્કસ કરીએ છીએ. વાયુનું પ્રવાહીકરણ ક્યારે થાય, તો આપ સૌ જાણો છો કે એમાં પરિબળ અગત્યનું તાપમાન છે નહીં કે દબાણ. બરોબર? બે વસ્તુ પરિબળો હોય, એક તો તમે દબાણ આપો સામે તાપમાન ઘટાડો તો ગતિ ઉર્જા એટલે થર્મલ એનર્જી ઘટે તો જ એ નજીક આવે અને પ્રવાહીકરણ બનવાનું શરૂ થાય. તો એવું મહત્તમ તાપમાન કે એ તાપમાન અને એનાથી નીચેના તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. મહત્તમ જે તાપમાન છે એને ક્રાંતિક તાપમાન તરીકે આપણે ડેફિનેશનમાં આપ્યું હતું, રાઈટ? અને એ તાપમાને જે દબાણ જોઈએ એને ક્રાંતિક દબાણ કહેવાય. ક્રાંતિક દબાણ અને ક્રાંતિક તાપમાને એક મોલ વાયુનું જે કદ છે એને કહેવાય ક્રાંતિક કદ. બરોબર? તો કેવી રીતે આવે, તો એ સમજીએ શોધવા માટે કે ભાઈ કોઈપણ ક્રાંતિક તાપમાન કેટલું હોય, તો TC ક્રિટિકલ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 8A/27 RB. પર બધા તમે ઓળખો છો, એ આંતરાણી આકર્ષણ બળ બતાડે છે, બી કદ બતાડે છે, આર વાયુ અચળાંક છે 27. આ જે છે ને કોઈ પણ વાયુનો એ તમે જાણતા હોય અને બી જાણતા હોય તો તમે એનું ક્રાંતિક તાપમાન ગણી શકો. બરોબર? એટલે એ મેઇન વસ્તુ છે, TC ઇઝ ઇક્વલ ટુ 8A/27 RB. ક્રાંતિક દબાણ માટે તમારે PC ઇઝ ઇક્વલ ટુ A/27 V². તો દબાણ પણ તમે જાણી શકો છો આ સૂત્રની મદદથી. અને ક્રાંતિક કદ જાણવું હોય VC તો ઇઝ ઇક્વલ ટુ 3B. તો તે વખતેનું કેટલું કદ હશે એ સમજાવશે VC ઇઝ ઇક્વલ ટુ 3B. તો આ ત્રણ જે સૂત્ર છે, ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદના છે, સૈદ્ધાંતિક રીતે શોધવા માટેના સૂત્ર છે, નહીં કે પ્રાયોગિક રીતે. પણ એમાં એ અને બી ની વેલ્યુ નો ઉપયોગ થઈ રહ્યો છે. બીજું આ તમે શીખી ગયા, ઝેડ ઇઝ ઇક્વલ ટુ PV/NRT, જેને આપણે દબાણીય અવયવ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એ જ છે કે એ જે ક્રિટિકલ ઝેડ હોય તો ક્રિટિકલ પ્રેશર, ક્રિટિકલ વોલ્યુમ, ક્રિટિકલ ટેમ્પરેચર,
તો પીવી અપન એનઆરટી છે, પણ એન બરાબર એક મોલ માટે લીધેલું છે. તો કોઈ પણ વાયુ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ પીવી અપન એનઆરટી ની કિંમતો મૂકી દો, એટલે પીસી ની કિંમત આ મૂકી દો, એ અપન 27 બી સ્ક્વેર, વીસી ની કિંમત મૂકી દો 3b, અને અહીંયા ટીસી ની કિંમત મૂકી દો, આર ની કિંમત મૂકી દો, તો તમને જે વેલ્યુ મળશે એ 0.375 ઇઝ ઇક્વલ ટુ 3/8 જેટલી મળશે જેટનું મૂલ્ય. અને ઘણી વખત પીસી અને વીસી નો ગુણાકાર પૂછે તો આરટી અહીંયા ગુણાકારમાં આવી જાય. હા, ઘણી વખત તમને પીસી વીસી ની વેલ્યુ પૂછી હોય તો તમારે 3/8 ઇન્ટુ તાપમાન એટલું ખબર હોવી જોઈએ ક્રિટિકલ, બરોબર. તો આ સૂત્ર જો, પીસી વીસી ઇઝ ઇક્વલ ટુ 3/8 આરટી, આરટી ને અહીંયા લઈ જાવ એટલે 3/8 આરટી. એક આવું બીજું પણ તમને સૂત્ર મળે. હા, હવે બોઇલ તાપમાન એ આપણે શીખ્યા હતા પેલા જયારે ઝેડ શીખ્યાના ગ્રાફ. કયું બોઇલ તાપમાન કોને કહેવાય? તો કે જે તાપમાને આદર્શ વાયુ બને, વાસ્તવિક વાયુ શું બને? આદર્શ વાયુ બને, એને શું કહેવાય છે? બોઇલ તાપમાન કહેવાય. તમને મેં નાઇટ્રોજન અને હાઇડ્રોજન તે વખત લખાવ્યા હતા. તો બોઇલ તાપમાન કેવી રીતે શોધાય? TBB એટલે બોઇલ, ટી એટલે ટેમ્પરેચર, બોઇલ તાપમાન. આ કયું તાપમાન છે? જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક ધરાવે, રાઈટ, એ તાપમાન છે. એમાં આપણે ગ્રાફ પણ શીખ્યા હતા, તમે મેં સમજાવ્યો તો, બુકમાં ગ્રાફ નથી આપ્યો, બરોબર. T1, T2, T3, N2 નો ગ્રાફ લીધેલો. આ જે છે PV છે, અહીંયા P છે, આમ ગ્રાફ આવી રીતે આવતો હતો. અને કોઈ એક તાપમાન અહીંયા વિચલન ઓછું થતું થતું કોઈ એક તાપમાને આદર્શ વાયુ જેવું વિચલન દર્શાવતો હતો, અરે આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવતો હતો, એ જે છે એને કહેવાય આપણે બોઇલ તાપમાન. તો કેટલું હોય? TB ઇઝ ઇક્વલ ટુ A/RB જેટલું. સૂત્ર તમારે યાદ રાખવાના છે. અત્યાર સુધી આના કોઈ એક્ઝામ પર ખાસ પૂછાયા નથી, પરંતુ તમારે સૂત્ર યાદ રાખવાના છે. ફરી આનું એક ફાસ્ટ રિવિઝન કરી દઈએ કે ઝેડ એક કરતા મોટો હોય એટલે આપણે ધન વિચલન કહીએ છીએ, ઝેડ એક કરતા નાનું હોય તેને ઋણ વિચલન કહીએ છીએ. ગ્રાફમાં શીખ્યા છો હાઇડ્રોજન અને હિલિયમ એ માત્ર ને માત્ર ધન વિચલન દર્શાવે છે, કારણ કે હલકા વાયુ છે, નાના વાયુ છે. તો આનું વોલ્યુમ જે છે કદ એ હંમેશા 22.4 કરતા વધારે જોવા મળે છે. હા, કારણ કે હલકા છે, નાના છે, એટલે નજીક આવતા નથી, એનું મૂલ્ય નાનું છે, એટલે એ વિસ્તરણ વધારે હોય છે. એટલે તમે દબાણ આપો ને તો દબાણથી પણ પ્રેસ થતા નથી, બરાબર, એટલે ધન વિચલન વધારે, એટલે એનું કદ હંમેશા 22.4 કરતા વધારે જોવા મળે છે. પરંતુ જે વધારે આણ્વીય ભાર ધરાવતા હોય, બરાબર, મોલેક્યુલર વેઇટ ધરાવતા હોય, એ ઝેડ જે છે એ ઋણ વિચલન દર્શાવે છે, એટલે કે ઝેડ લેસ ધેન 1 જે છે ઋણ વિચલન દર્શાવે. કયા કયા? CO2, N2, CH4, આ બધાનું જે કદ છે ને 22.4 કરતા ઓછું હોય છે, કારણ કે પ્રેસ થઈ રહ્યા હોય છે, પેલા પ્રેસ થતા નથી, એના પ્રેશર રાઈઝ થાય છે, એટલે એનું કદ જે છે 22.4 કરતા ઓછું હોય છે, જ્યારે હાઇડ્રોજન હિલિયમનું કદ 22.4 કરતા વધારે હોય છે. આ પણ શીખી ગયા છો, ફરી રિવિઝન કરી દે. ખૂબ ઊંચા દબાણ, બહુ જ ઊંચું દબાણ હોય ત્યારે TV ગ્રેટર દેન RT અને તો ઝેડ ગ્રેટર દેન 1, ને તે વખતે RT ના વેલ્યુ કરતાં PV ઘણું વધી જાય છે, બરાબર, ઊંચું દબાણ છે એટલે PV ની વેલ્યુને લીધે. નીચા દબાણે શું થાય છે? PV કરતાં RT ની વેલ્યુ વધી જાય છે, એટલે કે ઝેડ લેસ દેન 1 થઈ જાય છે. પરંતુ ખૂબ જ નીચું દબાણ, તમે ગ્રાફ જોયો હશે ને, આનો ગ્રાફ તમે જુઓ તો હાઇડ્રોજન હિલિયમનો ગ્રાફ હતો અને આનો ગ્રાફ હતો, એમાં ખૂબ નીચું દબાણ, એટલે નિયરલી 0 એવું કહી શકીએ તો ચાલે, બરોબર. તો ખૂબ જ નીચા દબાણે પાછા PV નિયરલી RT થઈ જાય છે આ જગ્યાએ, અને એનો ઝેર પાછો કેટલો જોવા મળે છે? 1 જોવા મળે છે. કોઈક વખત MCQમાં પૂછાય તમારે ખાલી આ યાદ રાખવાનું છે, બરોબર. તો આ જે હતા A અને B, A અને B નું લગભગ આપણે નીટનું કામ અહીંયા અત્યારે પૂરું થાય છે. આમાંથી હવે તમે MCQ સોલ્વ કરશો, જે પેમ્પલેટ આપેલા હતા સ્કૂલમાંથી, કંઈક ડાઉટ હોય તો મને જણાવજો.